લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને આખા ક્ષત્રિય સમાજને ભેગો કરી દીધો પરંતુ પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી જીતી ગયા અને ચૂંટણી જીત્યા તો જીત્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની જે માંગ હતી તે પણ ન સ્વીકારી અને હવે ચર્ચા થઈ રહી છે કે પુરુષોત્તમ રૂપાલાના જીત્યા બાદ હવે શું ત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે અહીંયા અટકતો નથી અને ક્ષત્રિય સમાજે હવે એક નવી રણનીતિ ઘડી નાખી છે અને આ નવી રણનીતિ ના ઘડનારા છે શંકરસિંહ વાઘેલા શું છે આ નવી રણનીતિ અને કેમ આ નવી રણનીતિ આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ માટે જરૂરી છે તેની ચર્ચા આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન થયું પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી જીતી ગયા અને ક્ષત્રિયોએ કહ્યું કે અમે પુરુષોત્તમ રૂપાલાને માફ નથી કરવાના પરંતુ હા એટલું ચોક્કસ છે કે અમારી આ લડાઈ જે છે ત્યાં અત્યારે પૂર્ણવિરામ આવે છે પરંતુ આ પૂર્ણવિરામ હવે એક નવી રણનીતિ લખી રહ્યું છે અને આ નવી રણનીતિ જે છે એ ક્ષત્રિય સમાજમાં શંકરસિંહ વાઘેલા અને તેમની સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો લખી રહ્યા છે કારણ કે અત્યારે રાજપૂત સંકલન સમિતિ જે હતી તે સંકલન સમિતિ દ્વારા આખે આખી રણનીતિ નક્કી કરવામાં આવી હતી સપ્ટેમ્બર જી હા વીસમી સપ્ટેમ્બરે ગોતાની અંદર અમદાવાદમાં એક સંમેલન મળવા જઈ રહ્યું છે અને આ સંમેલન જે છે તે રાજપૂત ભવન ખાતે મળવાનું છે શંકરસિંહ વાઘેલા જે છે એ આ આખા સંમેલનની અંદર મુખ્ય વ્યક્તિ હશે કે જેના દ્વારા આ સંમેલનને એક આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તેનું નામ બની રહ્યું છે ક્ષત્રિય સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા આ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા જે મંચ બનવા જઈ રહ્યું છે તેની અંદર બધા જ રાજા રજવાડા ક્ષત્રિય સમાજના ધંધ જેટલા પણ વેપારીઓ છે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા

તે વીસમી તારીખે કરવામાં આવવાનો છે અને તેની અંદર જે આ સમસ્ત ક્ષત્રિય શક્તિ સંમેલન થઈ જઈ રહ્યું છે તેમાં મુખ્ય વ્યક્તિ તરીકે એટલે કે જે એના ચેરપર્સન હશે તેમાં ભાવનગરના રાજા વિજય રાજસિંહને એ પદ આપવામાં આવશે અને અહીંયાથી એક નવી રાજનીતિ અને રણનીતિની શરૂઆત જે છે તે ક્ષત્રિય સમાજ કરવા જઈ રહ્યો છે શંકરસિંહ વાઘેલા જે છે તે આની અંદર મુખ્ય કિરદારમાં છે કારણ કે શંકરસિંહ વાઘેલા છેલ્લા ત્રણ મહિને જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ અને પુરુષોત્તમ રૂપાલા જીતી ગયા ત્યારબાદ ક્ષત્રિયોએ એક નવી રણનીતિ ઘડી અને એ નવી રણનીતિમાં ક્યાંક ને ક્યાંક કારણ કે ક્ષત્રિય સમાજને એવું લાગ્યું કે તેમની માન પણ ન સ્વીકારવામાં આવી અને તેમની વાતને કોઈ વજૂદ પણ આપવામાં ન આપ્યું ત્યારે હવે એક પોતાનું મહત્વ આ રાજનીતિમાં આવે તેનો પણ પ્રયત્ન જે છે તે અહીંયા આગળ ક્ષત્રિય સમાજ કરવા જઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે આ ત્રણ મહિનાની અંદર એક આખી રણનીતિ ઘડી છે શંકરસિંહ વાઘેલા સાથે મિટિંગો કરી છે અને તેની અંદર જેટલા પણ રાજા રજવાડા છે તેમને પણ ભેગા કરવાથી લઈને એક ક્ષત્રિય સામાન્ય વ્યક્તિને પણ આની અંદર જોડવાની વાત છે તાકી ક્ષત્રિય સમાજ સંગઠિત થાય તેનું પોતાનું રાજનૈતિક મહત્વ જે છે તે લોકોને સમજાય અને જરૂર પડે તો આવનારા દિવસોમાં એક રાજનૈતિક ફ્રન્ટ જે છે તે પણ શરૂ કરી શકાય ક્ષત્રિય સમાજ જો અહીંયા આગળ ભેગો થઈ જશે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી માટે કપરા દિવસો હશે કારણ કે ક્યાંક ને ક્યાંક પાટીદાર આંદોલન વખતે તો ભારતીય જનતા પાર્ટી આ આંદોલનના જે લોકો હતા નેતાઓ હતા તેમને ફોડીને પોતાની સાથે જોડીને આખે આખું રણનીતિને તોડી નાખ્યું હતું આંદોલનને તોડી નાખ્યું હતું પરંતુ ક્ષત્રિય સમાજની અંદર તો એવું થતું હતું કે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા હતા એટલે ક્યાંક એ આંદોલનને તોડી ન શક્યું પરંતુ લોકસભાની ચૂંટણી હતી એટલે એ આંદોલનનું એટલું રાજનૈતિક ઇમ્પેક્ટ જે આવવી જોઈએ તે ઇમ્પેક્ટ નહોતી આવી અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો તેની ઇમ્પેક્ટ જે છે અગર જો ક્ષત્રિય સમાજ આખો ભેગો થઈ ગયો એ બનાસકાંઠામાં રાજપૂત ઠાકોર હોય કે પછી ભાવનગરમાં ગોહિલ હોય કે પછી સૌરાષ્ટ્રની અંદર જાડેજા હોય આ બધા જ જો ભેગા થઈ ગયા તો ક્યાંક ને ક્યાંક તેનું રાજનૈતિક મહત્ત્વ પણ આવશે અને એ મહત્ત્વના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ ભોગવવું પડી શકે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર